મારા પરિવારને સાચવવા માટે પોતાના પરિવારને છોડીને જે સૈનિક ઘાયલ થાય કે ખપી જાય એના માટે હું કંઈક યોગદાન કરીશ, યસ આઈ કેન. મારી 25 લાખની ગાડી માટે મેં બહુ સરસ ગેરેજ રાખ્યું છે. મારો ડ્રાઈવર એ કાચા મકાનમાં રહે છે. હવે હું નક્કી કરું છું કે મારી અમીરીને અનુરૂપ એને નવું ઘર બનાવી આપીશ, યસ આઈ કેન. દેરાસરમાં ગયો અને મેલા અને જીર્ણ થયેલા અંગલૂછણા જોયા અને મને થયું કે નવી જોડ હું મૂકી દઉં અને મેં નક્કી કર્યું, યસ આઈ કેન. દર અઠવાડિયે 3 અંગલૂછણાની જોડ હું દેરાસરમાં મૂકી દઈશ. 10 થી 12 વર્ષનો એક દીકરો ફુગ્ગા વેચતા જોયો અને એના બધા જ ફુગ્ગાઓ મેં લઈ લીધા અને કિંમત રૂપે 500 રૂપિયા આપી દીધા. અને એ બાળકને થયું કે આટલા બધા, અને મારાથી નીકળી ગયું કે હા, ફુગ્ગાની કિંમત તો આટલી નથી, પણ ફુગ્ગા જે તું વેચાઈ રહ્યો છે એની કિંમત એટલી નથી, પણ તારું બચપન વેચાઈ રહ્યું છે એના માટે મેં આ આપ્યું છે, યસ આઈ કેન. ગુલાબના છોડને પાણી આપીએ તો ગુલાબનું છોડ તંદુરસ્ત બને, પણ બગીચાની નીકમાં જો પાણી નાખીએ તો આખો બગીચો લીલુંછમ અને તંદુરસ્ત બને. એવી જ રીતે જૈન શાસનમાં દેવદ્રવ્ય ક્ષેત્ર કરતાં પણ દેવદ્રવ્ય ક્ષેત્ર કરતાં પણ સાધારણ દ્રવ્યને હું વધારે ઇમ્પોર્ટન્સ આપીશ, એને સશક્ત કરવા, સમૃદ્ધ કરવા માટે મારાથી બધું બનતું કરી જોઈશ, યસ આઈ કેન. મારો લગ્ન પ્રસંગ હશે, લાખો અને કરોડોના ખર્ચાઓ હું કરી બેસું છું, પણ 50% આવા ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ હું સત્કાર્યમાં વાપરીશ, યસ આઈ કેન. આવા અઢળક પ્રસંગો લઈ અને સાહેબ આ 350મું પુસ્તક નથી, કોઈ પ્રેરણા એમને મળી નથી, એમણે ક્યાંય વાંચ્યું, પણ આ દિવ્ય પુસ્તક ઉપર દેવલોકમાંથી ઇન્ટ્યુશન, જાણે કે સરસ્વતી માતાએ ભુવન ભાનુશ્રી મહારાજાએ પરમાત્માએ સાહેબને કર્યું અને એક એવું વાક્ય આવ્યું એમની નજરમાં રાતના કે યસ આઈ કેન, અને આ પુસ્તકનું સર્જન થયું. તમને એક વાત અચૂક કરું કે આજે છે ને એક એન્જોય વર્લ્ડ ચાલે છે. આપણે સાયન્સ વર્લ્ડ જોવા માટે બાળકોને લઈ જઈએ, ફન વર્લ્ડમાં જઈએ, ફેન્ટેસી વર્લ્ડમાં જઈએ, એસએલ વર્લ્ડમાં પણ જઈએ, આપણે સી વર્લ્ડમાં જઈએ, આપણે મૂવી વર્લ્ડમાં જઈએ, અને આજે હોરર વર્લ્ડ પણ ચાલે છે એમાં પણ જઈએ. આ બધા વર્લ્ડમાં નવી નવી રાઈડ અને નવા નવા શો જોવા માટે આપણે જઈએ. આ બધા વર્લ્ડમાં ભલે આપણે જતા હોઈએ, પણ આજે તમને પૂજ્યપાદ આચાર્ય ભગવંત રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજાનું મોરલ્ડ વર્લ્ડ, એટલે કે 350 પુસ્તકોનો ખજાનો, એનું નામ છે મોરલ વર્લ્ડ. મોરલ વર્લ્ડમાં પણ આપણે એક વખત ફરીએ, એક વખત એમાં પણ અંદર જઈએ તો આપણને શું મળશે? 350 એવી રાઈડ, એવા શો મળશે કે જે આપણા જીવનના ઉત્થાનને આગળ લઈ જશે. મોટી વાત એ છે કે પૂજ્ય ગુરુદેવ આપણા જેવા સામાન્ય માણસોને સમજાય એવી ભાષામાં, એવી શૈલીમાં અને એવી સહજતાપૂર્વક આપણી સાથે વાત કરતા હોય એવી રીતે એમના શબ્દો એમની વાણીમાં ઉતરે છે, કાગળ ઉપર ઉતરે છે. સરસ્વતીના આશીર્વાદ તો ગુરુદેવને છે જ, પણ એ આશીર્વાદને કેવી રીતે લાખો કરોડો લોકો સુધી પહોંચાડવા, એના વાણીમાં કદાચ તમને ઉપદેશ લાગે, પણ પૂજ્ય ગુરુદેવ જે રીતે તમારી સાથે કાગળ ઉપર અથવા તો પ્રવચન દ્વારા વાત કરે છે ત્યારે તમને લાગે કે તમે ગુરુદેવ તમને ઉપદેશ નથી આપતા, પણ એક 15-16 વર્ષના છોકરાને સમજાવતા હોય કે જો બેટા આ થઈ ગયું થઈ ગયું, પણ હવે તારે આ કરવાનું છે અને આ નથી કરવાનું. આ જે સાહજિકતા છે એમની વાણીમાં, જે અક્ષરશઃ એમના પુસ્તકોમાં આવે છે, મને નવાઈ લાગે છે ગુરુદેવ કે 350 પુસ્તકો તમે લખ્યા છે. આ પુસ્તકો ઉપરાંત તમે પત્રો તો અઢળક હજારોની, કદાચ લાખોની સંખ્યામાં પહોંચી જશે એટલા પત્રો તમે ભાવકોને લખ્યા છે, અને આમ છતાં એક લેખક તરીકે મને આશ્ચર્ય થાય છે
કે હજુ એ આપના હસ્તાક્ષરો આટલા મોતીના દાણા જેવા કેવી રીતે નીકળે છે? હશે ત્યારે મને ખાતરી છે કે ભગવાન એમની પાસે કંઈક કામ કરાવી રહ્યા છે એવી એકાગ્રતાપૂર્વક, એટલી નિષ્ઠાપૂર્વક તેઓ લખે છે. હા, એ એ મને વાત કરી વિક્રમભાઈ અને તમે બી વાત કરી કે સાહેબજીની રફ કોપી ક્યારે હોતી જ નથી, સીધી ડાયરેક્ટ ફાઇનલ કોપી હોય છે. અને અમે લોકો એક કાગળ પર કંઈક ઉતારીએ, છેકીએ, બરાબર ના લખાય, ડૂચો મારીને પાછો પાછો બીજો કાગળ વાપરીએ, અને આવું તો આમનું ચાલ્યા જ કરે. અમારી રફ કોપી જો કરવા જઈએ તો લગભગ આમ એની પસ્તીનો પૈસા વધારે આવે એવું થાય. તો આ એકાગ્રતા, આ નિષ્ઠા એ કેવી રીતે આવે છે એ ગુરુજીના જીવન ઉપરથી આપણે સતત જોઈએ છીએ.